મારો પ્રશ્ન એ છે કે મારે હજુ સુધી કોઈ ગુરુ નથી. મેં ઘણી સત્સંગી બહેનોને મારી મૂંઝવણ કીધી છે. એમણે મને 2-3 ગુરુ બહેનોના નામ પણ આપ્યા છે અને હું રૂબરૂ મળી પણ છું, પરંતુ મનને સંતોષ થતો નથી. તો મને આપણા સત્સંગમાંથી આપની નજરમાં જે મારે માટે યોગ્ય ગુરુ હોય તે બતાવશો. આ તો બહુ પોતાનો વિષય છે. સ્વામિનારાયણ ભગવાનને હતા ત્યારે ઘણા મળતા જ ગુરુ કરવા પડે, અને સ્વામિના ભગવાન યોગ્ય નહોતા લાગતા. આ ગુરુ કરવા જેવા નથી, એમાં કંઈ ભગવાનનો વાંક છે? ભાઈ, ભગવાનનો કાંઈ વાંક નથી. આ સત્સંગમાં આજે એટલા બધા મહાન મહાન સાંખ્યોગી બહેનો છે, એને બહેનો ગુરુ બનાવી શકે છે. મારે નામ તો કોઈના ન દેવા, પણ બધા બહુ છે, સુરતમાં છે, બહાર છે, બધે છે. એટલે સત્સંગ કરવો અને ગુરુ બનાવવા ગમે એને, એમનામ ગુજરી ન જાવ, નકર નુગરા થઈને ભગવાન ભાઈ સ્વીકાર નહીં કરે. સ્વામીજી, હરિભક્તોમાં અંદરોઅંદર હેત કઈ રીતે વધે? મહિમા થાય તો વધે, હેત વધે. આ મારા છે એમ થાય, આ મારા ભગવાનના ભગત છે એવું થાય તો હેત ઓટોમેટિક વધે. તમારે ત્યાં છોકરાનો જન્મ થાય, તમારે ક્યારેય કહેવું પડશે કે હેત કરો. હે, 25 વર્ષે છોકરા છોકરીના ચાંદલા થાય તો તમારે કેવું પડે છે? આમ આમ પ્રેમ કરે ઓટોમેટિક થઈ જાય. મારું મનાય એટલે હેત થયા વિના રહીએ જ નહીં. એમાં બધાએ મારા ભગવાનના ભગત મારા છે એટલે હેત થાય થાય ને થાય. મમત્વ આવે એટલે હેત થવાનું.